ચેતનાની શિખર યાત્રાનો અનુવાદ અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી પ્રથમ લેખક પ્રણવ પંડ્યા ઓડિયો ઓછામાં ઓછો સામાન પંડ્યાસી આ બધી વાતો શું વિચારીને કરી હશે શ્રીરામની સમજમાં કઈ પણ ન આવ્યું તેમણે તેનો કહેવાનો અર્થ કાઢવા માટે કોઈ માથાકૂટ પણ ન કરી સાધુ સાથે થયેલા વાર્તાલાપમાં એ વાત સ્પષ્ટ થઈ કે હવે આગળ જવાના રસ્તા અંગે ચિંતા કરવાની જરૂર નથી ઠંડીથી બચાવ કરવા અંગે તથા ભવિષ્યમાં રસ્તામાં આવનારી અડચણો વિશે કઈ પણ છે જે માર્ગદર્શક શક્તિએ તેમને હિમાલય આમંત્રણ આપ્યું છે બોલાવ્યા છે તેઓ જ હવે આગળની વ્યવસ્થા કરશે એ લાગણીના પ્રવાહમાં વહી અને થોડોક સામાન ઋષિકેશમાં છોડી દીધો જે સામાન ત્યાં છોડી દીધો હતો તેમાં છત્રી થોડા ઘણા કપડા અને એક કામડો હતા

તે પહેલા રાત્રિ વિશ્રામ માટે સલામત જગ્યા શોધવા ચારે તરફ દ્રષ્ટિ દોડાવી એવી જગ્યા મળી ગંગા નદીના પૂર્વના તટ પર પહાડના દ્રઢ નિશ્ચય કર્યો થેલામાંથી શેત્રંજી કાઢી જમીન પર પાથરી દીધી ત્યાં નજીક પડેલા એક પથ્થરને ઉઠાવી લાવી તેને અડીને થેલો મૂકી તેનું ઓશીકુ બનાવી દીધું પાસે રહેલા કામળાને ઓળી તરત પરમાત્માને પ્રાર્થના કરતા નિંદ્રા દેવીના ખોળમાં ત્યાગ કરી શૌચાદી ક્રિયા પતાવી ગંગાના શીતળ જળમાં ડૂબકી લગાવી દીધી ત્યારબાદ સંધ્યા પૂજન તથા ગાયત્રી મંત્ર નિયમિત માળાનો ક્રમ પતાવી આગલા પડાવ તરફ આગળ વધવાની તૈયારીઓ શરૂ કરી દીધી પોતાનો બધો જ સામાન એકઠો કરી થેલામાં ગોઠવી દીધો એ સમયે તેમની દ્રષ્ટિ થોડે દૂર ધૂણી ધખાવી પડેલા પેલા સાધુઓના ટોળા પર પડી નિત્યક્રમ પૂરો કરી આગળના પડાવ તરફ આગળ વધવા તૈયારી કરી ચૂક્યા હતા તેમની અંદરો અંદરની વાતચીત ઉપરથી એવું લાગ્યું કે તેઓ બદ્રીનાથ તરફ જઈ રહ્યા છે શ્રીરામે પણ તેમની તથા પોતાની વચ્ચે થોડું અંતર રાખી તેમના પગલે પગલે ચાલવાનું શરૂ કરી દીધું પરંતુ તેમણે હજી સુધી નક્કી કર્યું ન હતું કે ક્યાં જવું છે તેઓ અંતરમાં જાગતી સ્પૂર્ણાઓનું અનુસરણ કરતા કરતા એક એક ડગ આગળ ધપાવતા રહ્યા જોકે રુદ્રપ્રયાગ દેવપ્રયાગ કર્ણ પ્રયાગ નંદ પ્રયાગ અને વિષ્ણુ પ્રયાગ થઈ બદ્રીના સુધી પહોંચી શકાય એમ હતું એ દિવસોમાં અવરજવર માટે સાધનોનો અભાવ હોવાથી હિમાલયના અંતરિયાળ વિસ્તારનો પ્રવાસ તો પગપાળા જ ખેડવો પડે તેમ હતો જાણીતા રસ્તા પર ચાલવાથી ઋષિકેશથી બદ્રીના સુધીનો રસ્તો લગભગ ત્રણસો કિલોમીટર જેટલો લાંબો છે પરંતુ સાધુઓની પેલી મંડળીએ જે રસ્તા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો એ ભાગ્યે જ સાત થી દસ માઇલ જેટલો લાંબો હતો તદ્દન અજાણ્યો પહાડી રસ્તો વટાવતા બીજા દિવસની સાંજ સુધી તેઓ જોશીમઠ પહોંચી ગયા ભગવાન નરસિંહના દર્શન કરી મંદિરની સામે આવેલ ઓટલા જેવી જગ્યા પર રાતવાસો કરવાનું નક્કી કર્યું અઠ્ઠે દ્વારિકા માની ત્યાં જ પડાવ નાખી દીધો બીજા દિવસે દૈનિક ક્રમ પતાવી આદિત્યનારાયણના દર્શન કર્યા પછી શ્રી રામ ભગવાન નરસિંહ અદભુત અને સુંદર દેખાઈ રહી હતી આ મૂર્તિની એક ભૂજા ખૂબ જ પાતળી હતી પ્રથમ વાર જોતા તો એમ લાગે કે જો જરા જેટલો સ્પર્શ કરવામાં આવશે અથવા દબાવવામાં આવશે તો એ ભૂજા તૂટી જશે પરંતુ આ ભય સેવો નિરાધાર હતો આ મૂર્તિ અનેક સદીઓથી આ જ સ્થિતિમાં છે લોકોની માન્યતા વિશ્વાસ તથા કિંમદંતી કંઈક એવી છે કે જે દિવસે આ ભૂજા મૂર્તિથી અલગ થઈ જશે એ દિવસે નર અને નારાયણ પર્વત પરસ્પર મળી જશે આ બંને પર્વત જોશી મઠથી થોડા અંતરે આવેલા છે એ બંને પર્વતોને કોતરીને કાઢવામાં આવેલો રસ્તો આગળ બદ્રીનાથ સુધી જાય છે લોકોનું એવું માનવું છે કે નર નારાયણ પર્વતો પરસ્પર મળી જતા બદ્રીનાથ જવું અશક્ય બની જશે પછી ભવિષ્યમાં બદ્રીનાથના બદ્રીમાં જ રાખવામાં આવશે અને એ દિવસે કળિયુગનો અંત આવી જશે અથવા આ પૃથ્વીનો પ્રલય થઈ જશે મંદિરના આંગણામાં ચાલતી આ ચર્ચા શ્રીરામે સાંભળી તો કરી પરંતુ એ તરફ વધુ ધ્યાન આપ્યું નહીં તેઓ નરસિંહ ભગવાનના દર્શન કરી સીધા જ જોશી મઠ આવી ગયા આ મઠની સ્થાપના આદ્ય શંકરાચાર્ય કરી હતી અહીં તેમણે પોતાના પ્રતિનિધિ રૂપે નિમણૂક કરી જોશી મઠની જ શિયાળાની ઋતુમાં પણ બદ્રીનાથની પૂજા આરતીનું પણ શરૂ કરાવ્યું હતું એવા પણ પુરાવા મળી આવે છે કે બદ્રીનાથના મંદિરનો હિમાલયની કંદરાઓ પાર કરી આવેલા વિદેશી આક્રમણખોરોએ નાશ કરી નાખ્યો અને ત્યાંની મૂર્તિ પણ ખંડિત કરી કુંડમાં ફેંકી દીધી હતી આદે શંકરાચાર્યે જ બદ્રીનાથની પ્રતિષ્ઠા કરાવી હતી આ જ વિભૂતિએ જોશી મઠમાં શાંકર મઠની સ્થાપના કરી હતી આપણે સૌ જાણીએ છીએ કે તેમણે દેશના ચાર જુદા જુદા ખૂણામાં ચાર મઠની સ્થાપના કરી હતી શાંકર મઠનો વિવાદ જ્યોતિર્મઠમાં શંકરાચાર્ય તેમના શિષ્ય તથા આ મઠના પ્રથમ આચાર્ય તોટકની મૂર્તિઓ આવેલી છે એ દિવસોમાં મંદિરમાં કોઈ પીઠાધીશ ન હતો આ મઠમાં દક્ષિણ ભારતમાંથી નિમણૂંક કરવામાં આવેલ પૂજારી રાવલજ પૂજાપાઠ તથા આરતી કરતા હતા લગભગ દોઢસો વર્ષથી ત્યાં આચાર્ય પ્રથા વિચ્છિન્ન ભિન્ન થઈ ગઈ હતી જે વિભૂતિને શંકરના અવતાર કહેવામાં આવતા હતા એ મહાપુરુષે આ મઠની સ્થાપના કરી હતી એમના જ દ્વારા શરૂ કરવામાં આવેલ પરંપરાની દુર્ગતિ અંગે સાંભળવા મળ્યું ત્યારે શ્રીરામનું હૃદય અકથ્ય વેદનાથી દુખી દુખી થઈ ગયું આ સમાચારો ત્યારે રાવલ પુરોહિતો પાસેથી સાંભળવા મળ્યા આ સમાચારો સાંભળી શ્રીરામ મોડે સુધી શંકરાચાર્યની મૂર્તિ સમક્ષ બેસી રહ્યા હતા ત્યાંથી ઊઠીને મઠમાં સ્થાપવામાં આવેલ સ્ફટિકના શિવલિંગ પાસે આવ્યા ત્યાં અભિષેક કર્યો શંકર ગુફામાં સ્થાપવામાં આવેલ શિવલિંગ અંગે કહેવાય છે કે એને કૈલાસથી અહીં લાવવામાં આવ્યું હતું સ્વયં આદ્ર્ય શંકરાચાર્ય તેની સ્થાપના કરી હતી આ ઉલ્લેખોને ધ્યાનથી સાંભળ્યા પછી શ્રીરામ કોઈ ઊંડા વિચાર મંથનમાં પડી ગયા થોડા ડગલા આગળ માંડ્યા પછી તેઓ ગુસ્સે થયેલ જણાયા સંભવ છે કે ત્યાં સુધી મનમાં ઉદભવેલ ઉતાર ચઢાવે તેમને ખિન્ન કર્યા હોય લાગણીઓ અને વિચારોમાં ઉદ્ભવેલો એ ગુસ્સો આપણી સંસ્કૃતિ અને પ્રાચીન ગૌરવ ખંડિત થઈ જવાથી આવી રહ્યો હોય શ્રીરામ મંદિરમાં દર્શન કરી બહાર આવ્યા અને થોડે દૂર આવેલા વૃક્ષની છાયામાં આવીને બેઠા તેઓ વિચારવા લાગ્યા કે હવે કઈ દિશામાં જવું આ અંતરબંથન ચાલવાની સાથે સાથે મનમાં બદ્રીનાથના હણાયેલા ગૌરવ અને નરનારાયણ પર્વતો મળી ગયા પછી થનાર વિનાશની કિંવદંતી પર અનેક પ્રશ્નો પેદા થઈ રહ્યા હતા દસ પંદર મિનિટ સુધી પોતાના અંતઃકરણના ઊંડાણમાં ડૂબકી લગાવ્યા પછી ક્યારે આંખ નીચાઈ ગઈ એનો કોઈ ખ્યાલ ન રહ્યો વૃક્ષ ને અડેલી બેસતા જ ઊંઘ આવી ગઈ પહાડી રસ્તાની મુસાફરીએ તેમને ખૂબ જ થકવી દીધા હતા ખાડા ખૈયા વાળો રસ્તો ખૂનતા ખૂનતા આવવાના કારણે તેમને થાક લાગી ગયો હતો જો કે રાત્રિના સમયે સારી એવી ઊંઘ આવી હતી પરંતુ કદાચ થાક ઉતારવો હજી બાકી હતો અડધા કલાક પછી આંખો ખુલી ગઈ જ્યોતિષ પીઠની બિલકુલ સામે કલકલ નાદ કરતું એક ઝરણું વહી રહ્યું હતું એને દંડધારા કહે છે શ્રીરામે ત્યાં પહોંચી ઝરણાના શીતળ નિર્મળ નીરમાં હાથ પગ મોડું ધોયા અને આચમન કર્યું આચમન કર્યા પછી ક્ષણવાર માટે મનમાં એ પ્રશ્ન ઉદ્ભવ્યો કે હવે કઈ દિશા પકડવી પ્રશ્ન ઉદ્ભવતા તક્ષ એવું માર્ગદર્શન પણ મળ્યું કે હવે બદ્રીનાથ થઈ માનસરોવર તરફ આગળ વધવું જોઈએ આ માર્ગદર્શન પણ પોતાની અંદર જાગૃત થતી આંતરિક સ્ફૂર્ણાની જેમ જ ઉત્પન્ન થયેલું હતું જેને માર્ગદર્શક સૂક્ષ્મ આત્મા દ્વારા મોકલવામાં આવેલ નિર્દેશ પણ માની શકાય પોતાનો મુકામ અને માર્ગ સ્પષ્ટ થતાં જ શ્રીરામ નીતિ ખીણ તરફ જવા ચાલી નીકળ્યા લગભગ પાંચ છ ગાઉ જેટલો પહાડી રસ્તો વટાવ્યા પછી તેઓ ભવિષ્ય બદરી આવી પહોંચ્યા અહીં ચારે તરફ સન્નાટો છવાયેલો હતો માત્ર કોઈ એકલ દોકલ વ્યક્તિ જ નજરે પડતી અહીં આવેલ વિષ્ણુ મંદિરના દ્વાર હજી સુધી ખોલવામાં આવ્યા ન હતા જો કે તેનો પૂજારી મંદિરની પાસે જ રહેતો હતો પરંતુ અહીં લોકોની અવરજવર ન હોવાને કારણે હજી સુધી પૂજાપાઠ તથા આરતીનો ક્રમ નિયમિત બની શક્યો ન હતો આજે તો પૂજાપાઠ કે સાધના ઉપાસના કરવા માટે મંદિરો ક્યાં હોય છે તેમને માટે તો દર્શનાર્થીઓની વિશાળ ભીડ ઉમટવી અને આવક થવી એ જ મુખ્ય લક્ષ્ય હોય છે એના આધારે જ પૂજારીઓનું જીવન ચાલતું હોય છે મથુરા વૃંદાવન અને ઋષિકેશમાં શ્રીરામે આ સત્યનો સારી રીતે અનુભવ કરી લીધો હતો મંદિરના બહારણા બંધ જોતા તેમને કોઈ આશ્ચર્ય ન થયું મંદિરની પાસે જ પીપળાનું વિશાળ વૃક્ષ આવેલું હતું તેની નીચે રાખવામાં આવેલ એક શિલા નજરે પડી આ શિલા પર કોઈ એક સમયે ચડાવેલા ફૂલો અને પૂજન સામગ્રી પડ્યા હતા સાથે સાથે પીપળાના સુકા પાંદડા તણખલા અને હવા સાથે ઉડીને આવેલ ધૂળના રચકણોથી આ શિલા ઢંકાયેલી હતી જાણે છેલ્લા ચાર પાંચ દિવસથી તેને કોઈએ સરફ જ ન કરી હતી શ્રીરામને પોતાના મનમાં એવું લાગ્યું કે આ કોઈ સામાન્ય શિલા નથી એની ઉપર ચઢાવવામાં આવેલ પૂજન સામગ્રી સ્પષ્ટ દેખાઈ રહી હતી એનો અર્થ એ થયો કે આ કોઈ દેવતાની મૂર્તિ છે શ્રીરામે જાતે જ શિલા પર પડેલો કચરો દૂર કરી એને પાણીથી ધોઈ નાખી ત્યારબાદ તેમણે એની ઉપર ધ્યાનપૂર્વક દ્રષ્ટિ કરી ત્યારે એમને સ્પષ્ટ થયું કે આ કોઈ દેવતાની જ મૂર્તિ છે એ મૂર્તિ તો હતી જ પરંતુ તેને અધૂરી બનાવી છોડી દેવામાં આવી હતી ભલે તે કોઈ પણ દેવતાની હોય તેના ધડનો ઉપરનો ભાગ ઓળખી શકાતો હતો પરંતુ એ ખૂબ સ્પષ્ટ નહીં ઘણા બધા પ્રયત્નો કર્યા પછી અનુમાન લગાવી શકાયું કે એ ભગવાન વિષ્ણુની મૂર્તિ હોવી જોઈએ શ્રી રામ જરા મૂજાયા કે ભગવાન વિષ્ણુનું મંદિર પાસે જ હોવા છતાં આ મૂર્તિ ત્યાં ગર્ભગૃહમાં રાખવાના બદલે અહીં બહાર શા માટે રાખવામાં આવી છે કોઈ કારણ સમજમાં ન આવતા તેમણે એ એ સવાલનો જવાબ મેળવવાનું જ છોડી દીધું પછી એક વૃક્ષ પાસે આવીને બેસી ગયા તેઓ જોવા ઈચ્છતા હતા કે ભવિષ્ય બદ્રીનાથ કેવા છે એટલા માટે તેઓ પૂજારીને આવવાની રાહ જોઈ રહ્યા હતા મધ્યાન પછી સુરત ધીરે ધીરે પશ્ચિમ દિશામાં સરકવા લાગ્યો એ સમયે મંદિરનો પૂજારી સામેથી આવતો દેખાયો એણે મંદિરનો દરવાજો ખોલ્યો પરંતુ એ પહેલા તેણે દરવાજા પર ચડાવવામાં આવેલ ચીજ વસ્તુઓ એકત્ર કરી લીધી તે બબડવા લાગ્યો કદાચ એ વસ્તુઓ ઓછી ચઢાવેલી જોઈ બબડાટ કરતો હશે એ ત્યાં ઊભો ઊભો દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે કંઈ બોલી રહ્યો હતો અથવા એમ પણ કહી શકાય કે તે હૈયા વરાર ઠાલવી રહ્યો હતો મંદિરના દ્વાર ખુલતા જ શ્રીરામ ભગવાનના દર્શન કરવા આગળ વધ્યા સામાન્ય રીતે અહીં લોકોને દર્શન માટે વિષ્ણુ મંદિરના ગર્ભગૃહ ની અંદર જવા દેવામાં આવતા નથી શ્રીરામે બહાર ઉભા રહી ને બંને હાથ જોડ્યા પૂજારીએ પૂછ્યું શું અંદર આવું છે નજીક આવી દર્શન કરવા ઈચ્છતા હોય તો કરી શકો છો સવા રૂપિયો આપવો પડશે આ શબ્દો સાંભળી શ્રીરામ ત્યાં જ સ્તબ્ધ થઈ ગયા તેઓ એક ક્ષણ સુધી તો પેલા પૂજારીના મોઢા સામે જ તાકી રહ્યા પૂજારી પણ શ્રીરામ ભોળવાઈ જવાની લાલચમાં તેમની સામે તાકી રહ્યો હતો પરંતુ એવું કઈ પણ ન બન્યું શિરા મનોમન વિચારવા લાગ્યા કે આ ઘનઘોર જંગલ વચ્ચે પણ ભગવાન બની ગઈ હતી તેઓ થોડીક ક્ષણ ચૂપ રહ્યા પૂજારીએ તેમને ફરી ટોક્યા વિચારી લો કોઈ અહીં છે નહીં એટલા માટે જે તમને આ મોકો આપી રહ્યું છે નહીં તો વિષ્ણુના મંદિરમાં કોઈને પણ આવવા દેવામાં આવતા નથી શ્રી રામ પૂજારીની દક્ષિણ રૂપી લાંચના આગ્રહ બાદ બોલ્યા ના મહારાજ હું કોઈ મર્યાદાઓનું ઉલ્લંઘન કરતો નથી હું અહીંથી દર્શન કરી રહ્યો છું એ જ બરાબર છે પૂજારી વળી પાછો બબડવા લાગ્યો શ્રીરામને એ પૂરેપૂરું તો ન સમજાયું કે એ શું કહી રહ્યો છે પરંતુ શ્રીરામને તેનો કહેવાનો અર્થ સમજમાં આવી ગયો તેઓ બોલ્યા મહારાજ હેરાન પરેશાન ન થાવ હું આપની અભિષ્ટ દક્ષિણા તો જરૂર ચડાવીશ એટલું કહી તેમણે થેલામાંથી સવાર રૂપિયો બહાર કાઢ્યો અને જઈ ગર્ભગૃહના ઓટલા પર મૂકી દીધો કોઈ કુળવાની વ્યક્ત કરી હૃદયને થોડું ખોલવાની પૂછ્યું એકલા જ આવ્યા છો કે શું આ નાનકડી ઉંમરના જ તીર્થયાત્રા કરવાનું ક્યાંથી સૂજ્યું શું કોઈ સાધુ સંન્યાસી થવાનું મનતો નથી ને અહીં કોઈ બાવા જોગીને પોતાનો ગુરુ ન બનાવતા મોટા ભાગના લોકો કપટી ઠાગ મુનિ મહારાજ છે